નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન. અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. 12-13 લોકોને અસર થઈ હતી. ગેસ ગળતરની આ ઘટનામાં 12-13 કામદારો બેભાન થયા હતા, જેમાંથી 9 લોકોને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. ગેસ ગળતરમાં બે કામદારોના મોત થયા છે. બનાવમાં કમલ યાદવ અને લવકુશ મિશ્રા નામના કામદારના મોત થયા છે. દેવી સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલનો બનાવ, કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ ગળતરની અસર થઈ હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટરને સ્થળ તપાસ માટે બોલાવાયા છે. ફાયરની ટીમે હાલ સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. તો સલ્ફ્યુરિક એસિડ ભરેલ ટેન્કર ખાલી થતા સમયે કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં ફ્યુમમાં ભળી જતા અસર થઈ છે, ત્યારે લાંભા નારોલ વોર્ડના પ્રમુખ ઘનશ્યામસિંહ આરોપ લગાવી રહ્યા છે કે ફેક્ટરી પાસે હેલ્થ લાયસન્સ જ ન હતું. ઇજાગ્રસ્તોના નામ છે મહેન્દ્ર જાદવ, મહકુજ અંસારી, નેત્રામા જોશી, મફૂઝ અંસારી, મહેન્દ્રભાઈ, ઇશાદ ખાન, મંગલસિંહ, અશોકભાઈ, માલજીભાઈ. અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. જે પ્રકારથી વારંવાર આ પ્રકારની ઘટના, કર્મચારીઓના મોત મામલે શું કાર્યવાહી થશે કે કેમ, તે પણ એક મોટો સવાલ. પરંતુ જવાબદાર કોણ, કર્મચારીઓના સેફટીનું સાધન ધ્યાન કોણ રાખશે, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો ક્યારથી સેફટી વગર આ સમગ્ર ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું, તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. મોત પાછળ જવાબદાર કોણ, કારણ કે કર્મચારીઓનું કહેવું છે કે કોઈ પણ જાતની સેફટી છે તે સેફટીના સાધનો જ નહોતા. જ્યોતિ ટેક્સટાઇલ કે અંદર એક પ્લાન્ટ કે અંદર એક ગાડી આયા હતા, ગાડી સે કેમિકલ એસઆઈ પ્લાન્ટ કે અંદર છોડ આયા, ઉસકે કારણ 10-12 આદમી વે ઓસી હાલિયત મે વહી તુરંત और उसमें एनजी लाते लाते दो आदमी का डेथ हो चुका है. उसमें एक आदमी कमल यादव है जो कंपनी के अंदर डाइंग मास्टर थे, वो 4-5 साल से काम कर रहे थे वहाँ पे, और कंपनी के अंदर कोई चीज़ की सुविधा न होने के कारण, नहीं तो कंपनी के अंदर मास्क था, नहीं तो कंपनी के अंदर ग्लव्स थे, नहीं कंपनी के अंदर कोई सुविधा न होने के कारण ये हमारी दुर्घटना बहुत ज़्यादा हुआ है. आज सवेरे आश्रय 10:30 वागे नारोल इंडस्ट्रियल विस्तार में देवी सिंथेटिक कंपनी में ज्या प्रिंटिंग अने डाइंग ना काम थता था त्या स्पेंट एसिड, प्राथमिक जो माहिती हमें मड़ी छे लोकल पुलिस स्टेशन थी, जे स्पेंट एसिड आ टंकी में खाली थता था त्यारे आना फ्यूम्स अने जो गैस लीकेज थी जे लोको टैंक में ये खाली करता था एसिड त्या एना गैस थी, त्या 9 लोगों ने असर थई छे અને ત્યાંથી લોકોને હોસ્પિટલ એલજી હોસ્પિટલ લેવામાં આવ્યા હતા. બટ વધારે અસર થતાં 2 લોકોની દુઃખદ મૃત્યુ થઈ ગઈ છે. 4 લોકો અત્યારે ટ્રીટમેન્ટમાં ICUમાં છે, ઓર અત્યારે સ્થળ ઉપર FSL અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ઓફિસર્સ આવી ગયા છે, અને એમાં કોઈ પણ પ્રાથમિક દૃષ્ટિએ પણ અગર એમાં કોઈ નિષ્કાલજી ફેક્ટરી સુપરવાઇઝર માલિકની આવશે તો આમાં કડક આપણે કાયદાઓમાં સેક્શન્સમાં અને પર કાયદા કે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘણી બધી ફેક્ટરીઓના ગત મહિને અમે લાયસન્સ ને બધું એ લોકો જોડે જીપીસીબી જોડે માહિતી માગી હતી. એ માહિતીમાં આ દેવી સિન્થેટિકની જોડે કોઈ હેલ્થનું લાયસન્સ નથી. કોર્પોરેશન દ્વારા જે 4 હેલ્થના લાયસન્સો આપવામાં આવે છે એ લાયસન્સો આ ફેક્ટરી દ્વારા 2 વર્ષથી રિન્યૂ કરવામાં નથી આવે તેવી માહિતી અમારી જોડે હાલ કાગળ અમારી જોડે પડેલા છે. અને આ સિવાય પણ ઘણી બધી ફેક્ટરીઓ એવી છે કે જે હેલ્થના લાયસન્સો નથી અને આવી બધી કામગીરી થાય છે. દેવી સિન્થેટિકની અંદર તમે જોયું કે કોસ્ટિક સોડા અને બંને સલ્ફ્યુરિક એસિડ બંને ભેગું થયું અને જે સંક્રમણ બન્યું એ ગેસનું સંક્રમણ, આજુબાજુના જે લોકો હતા એ સંક્રમિત થયા. લાવવામાં આવેલ હતા કે ગેસ લીકેજની ઘટના નારોલ આગળ બનેલી ત્યાંથી, અને એમાંથી 2 પેશન્ટ તો એક્સપાયર જ આવેલા હતા એ વખતે. બાકીના 7 પેશન્ટોમાંથી 5 પેશન્ટો ક્રિટિકલ છે એમનો અને બીજા 2 પેશન્ટ હાલમાં સ્ટેબલ છે. તો રાજકોટ જિલ્લાના સરદાર નજીક ખેડૂતે આત્મહત્યા કરી છે. અર્જણભાઈ મકવાણા નામના ખેડૂતે આત્મહત્યા કરી છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે 2 એકર જમીનમાં અલગ અલગ ખેત પાકોનું વાવેતર કર્યું હતું. પાક નિષ્ફળ જવાના કારણે આપઘાત કર્યો હોવાનું મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે. 2 લાખ રૂપિયા જેટલી નુકસાની આવતા તેમણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરાયો. તો ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. આજી ડેમ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે એને ખેતીમાં કોઈ પણ નુકસાન થયેલું એના કારણે આ એને પગલું ભરેલું છે. તો મોરબીના માળિયામીમાં સામે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કર્યો છે. માળિયામી પોલીસે સામસામે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો છે.
માળિયા પોલીસે કુલ 24 ઇસમો સામે ફરિયાદ નોંધી હત્યા હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ગત તારીખ 25 ઓક્ટોબરના રોજ સામ સામે ફાયરિંગ થયું હતું, જેમાં હૈદર જેડા નામના યુવકનું મોત નિપજ્યું હતું. તો બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણી પહેલા પાલનપુર માર્કેટયાર્ડમાં ભાજપમાં બળવો. પાલનપુર માર્કેટયાર્ડમાં વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બળવો થયો છે. ભાજપે મેન્ડેટ આપેલા ઉમેદવારનું પરાજય. ભાજપે વાઇસ ચેરમેન માટે ભગુભાઈ ફુગાસિયાનું મેન્ડેટ આપ્યું હતું. મેન્ડેટ સામે બળવો થતાં વેપારી વિભાગના યશવંત પટેલ અને ભગુભાઈ વચ્ચે ચૂંટણી યોજાઈ અને યશવંત પટેલનો 12 મતોથી વિજય થયો. યશવંત પટેલને ચૂંટણીમાં 12 મત મળ્યા તો ભગુભાઈને 7 મત મળતા ભગુભાઈનો પરાજય થયો. વાવ પેટા ચૂંટણી પહેલા ભાજપની મેન્ડેટ પ્રથામાં બળવો થતાં સહકારી રાજકારણ ગરમાયું છે. વાઇસ ચેરમેનની પાલનપુર માર્કેટ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે મને વાઇસ ચેરમેન તરીકેનું મેન્ડેટ આપેલું. મેન્ડેટના આધારે મેં ફોર્મ ભરેલું. અમેની વેપારમાંથી જે મારા વિરોધી હતા એ લોકોએ ઉમેદવારી કરી અને મારી એમાં હાર થઈ. તો દિવાળીના તહેવારને લઈને ભીડભાડવાળી જગ્યાએ પોલીસ લોકોને સાવધાન કરી રહી છે, ત્યારે કાંકરેજ વિસ્તારમાં પણ ચોરી, બાળકો ગુમ થવાની ઘટના, બેગ લિફ્ટિંગ સહિતની ઘટના રોકવા લોકોએ જાણ કરવામાં આવી રહી છે. નાગરિકોમાં સતર્કતા જાળવવા લાઉડસ્પીકરથી લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. ખરીદી કરવા આવેલા ગઠિયાઓથી નાગરિકોને બચાવવા માટે સૂચનો અપાઈ રહ્યા છે. આ સાથે મહિલા પોલીસે ચોરીને ડેમો બતાવી નાગરિકોને ચેતવ્યા હતા. ચોર ગઠિયાઓથી સાવધાન. તમારા આજુબાજુમાં કોઈ પણ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, કોઈના ઉપર ભરોસો ના કરતા. પાકીટ મારોથી સાવધાન, ચોર ગઠિયાઓથી સાવધાન, 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 ચોર ગઠિયાઓથી સાવધાન. દિવાળી એટલે ખરીદીનો તહેવાર, અને આ ખરીદીમાં લોકો એટલા મશગુલ થઈ ગયા છે કે દર વર્ષે કારંજ પોલીસ દ્વારા એક અનોખો ડેમો કરવામાં આવે છે, જ્યાં લોકો ખરીદી કરવામાં એટલા મશગુલ થઈ ગયા છે કે લોકો ભાન ભૂલી અને પોતાના પર્સ અથવા તો બાળકો જે હોય છે તે પણ ભૂલી જતા હોય છે. આ પ્રકારની વસ્તુ જે છે ત્યારે તમને ખ્યાલ આવે છે ત્યારે ખરેખર ખૂબ મોટું નુકસાન થયું હોય છે. પોલીસ આ બાબતે સતર્કતા દાખવવા માટે દરેક વર્ષે પોલીસ હાજર રાખી અને આ પ્રકારનો ડેમો જે છે તે કરતી હોય છે, જેથી લોકો સતર્ક રહી શકે. એક જે વ્યક્તિ જે છે તેની વાત સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી. આ ભાઈએ ખરીદી કરવા માટે આવ્યા હતા, અત્યારે હાલ આપનું પર્સ ચોરાયું લાગ્યું? હા, પર્સ ગાયબ થઈ ગયું, ખબર નહીં પડી મને. તો શું સતર્કતા રાખવી જોઈએ? પર્સ સાચવીને રાખવો જોઈએ. તો ખરીદી કરવા આવો છો, અહીંયા ભીડભાડ હોય જ છે, દર વર્ષે આવો છો, તો આ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે નહીં? રાખવું જોઈએ, પર્સ આગળ મૂકવું જોઈએ. બીજું શું કહેશો કોઈને? તો આ હતા જે વ્યક્તિ જેનું પર્સ અહીંયા આગળ ડેમો કરવામાં આવ્યું અને તે દરમિયાન તેમને ખ્યાલ નહોતો કે અહીંયાથી પર્સ એમનું ચોરી થઈ શકે છે. આવા અનેક લોકો જે છે કે જે અહીંયા ખરીદી માટે આવે છે, પોતાના પરિવાર સાથે આવે છે, પરંતુ બાળક કોઈ અહીંથી ગુમ થઈ જાય ત્યાં સુધી તેમને ખ્યાલ નથી હોય. તો આ જાગૃતતા બાબતે અત્યારે હાલ કારણ પોલીસ દ્વારા ડેમો કરવામાં આવ્યો. મૌલિક ગામીચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.